એમ છો બધા આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડીરી આપ ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન અ લાસ્ટ લેક્ચર માં આપણે સમ નંબર 13 કમ્પલીટ કર્યો હતો અ ધેન આફ્ટર આપણે આજના લેક્ચર માં સમ નંબર 15 કમ્પલીટ કરવાના છે હવે એમાં નવું શું છે તેમાં બધું નવું જ છે શું નવું છે તો કે એમાં તમને કોઈ ફોર્મ્યુલા કીધું જ નથી કે ભાઈ મેથડ એ તમને કીધી જ નથી તમને ખાલી કહી દીધું છે કે આવી રીતના તમારે ઓવર ટાઈમ જે માણસ કરતો હોય એને તમારે વેજ આપવાનું છે બસ એટલું તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન માં કહી દીધું છે તો ચાલો જોઈ લઈએ સમ નંબર હવે ક્વેશ્ચનમાં આપણને આવી રીતના કંઈક આપ્યું છે ફ્રોમ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર કેલ્ક્યુલેટ વેજ ઓવર ટાઈમ એન્ડ ટોટલ વેજ ઓફ અ વર્કર જો અહીંયા તમને પહેલેથી જ કહી દીધું કેલ્ક્યુલેટ વેજ ઓવર ટાઈમ ધેન આફ્ટર આપણને ડેઝ આપ્યા છે અલગ અલગ મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઇડે સેટરડે અને એની સામે એકચ્યુઅલ અવર ટેકન આપ્યું છે હવે આપણે રીડ કરીએ તો મંડેના આપણને એકચ્યુઅલ અવર્સ છે ટેન ટ્યુઝડેના છે નાઇન વેનસડેના છે એઇટ થર્સડેના છે ટ્વેલ્વ ફ્રાઇડેના છે નાઇન અને સેટરડેના છે ફોર દેન આફ્ટર આપણને કીધું છે નીચે પેરેગ્રાફમાં સ્ટાન્ડર્ડ અવર ફોર અ ડે ઇઝ એઈટ અવર્સ એન્ડ નોર્મલ રેટ ઓફ લેબર ઇઝ રૂપીઝ ફાઈવ પર અવર સ્ટાન્ડર્ડ અવર ડેલીની કેટલી છે તો કે એઇટ એટલે કે નોર્મલ અવર્સ કેટલી છે તો કે એઇટ અવર્સ છે દેન આફ્ટર કીધું છે ઇફ અ વર્કર્સ વર્ક્સ અપ ટુ નાઇન અવર્સ પર ડે હી વિલ પેઇડ નોર્મલ રેટ કે જો કોઈ વર્કર એટલે કે લેબર વર્કર નોર્મલ આપણે આઠ કલાક કામ કરાવીએ છીએ પણ આઠ કલાક કરતાં જો વધારે કામ કરશે અપ ટુ નવ કલાક તો કેટલો એને વેજ મળશે તો કે નોર્મલ રેટે એને વેજ મળશે એટલે એમાં એને કોઈ વધારે રૂપિયા નહીં મળે જેટલા રૂપિયા આપણે એને આપતા હશો મને કે ફાઇવ રૂપીસ તો એને ફાઇવ રૂપીઝ જ મળશે તેના આફ્ટર કીધું છે બટ ઇફ હી વર્ક્સ ફોર મોર દેન નાઇન અવર્સ હી વિલ બી પેઇડ ઓવર ટાઈમ એટ ડબલ ધેન નોર્મલ રેટ એટલે કે સિમ્પલી જો એ નાઇન અવર્સ કરતાં પણ વધારે કામ કરશે તો એને ઈ કલાકના એટલે કે જેટલું ઓવરટાઇમ કરે છે ઈ કલાકના કેટલા મળશે તો કે ડબલ એનું જે નોર્મલ વેજ રેટ છે એના કરતાં કેટલા મળશે તો કે ડબલ વેજ મળશે તો ચાલો હવે જો ફટાફટ સોલ્વ કરી લઈએ આ ક્વેશ્ચન હવે જો તમે પ્રેઝન્ટેશન ગમે રીતના કરી શકો છો જેમ કે જો મેં અહીંયા પ્રેઝન્ટેશન કર્યું છે કે આવી રીતના કે આપણે પહેલા ઓવરટાઇમ એટલે કે નોર્મલ રેટવાળા અવર્સ ફાઇન કરી લઈએ ઓવર ટાઈમ નોર્મલ રેટે કેટલું મળે છે એ ફાઇન કરી લઈએ ધેન આફ્ટર ઓવરટાઇમ ડબલ રેટે કેટલું મળી લે છે એના ઓવર્સ ફાઇન કરી લઈએ ધેન આફ્ટર આપણને એ જે અવર્સ મળી જશે એના પછી આપણે શું કરશું તો કે એ લોકોને વેઇજનું કેલ્ક્યુલેશન કરશું અહીંયા કંઈક આવી રીતના મેં તમને આપ્યું છે હવે તમે જોવા જશો તમે કંઈક અલગ રીતના પણ પ્રેઝન્ટેશન કરી શકો છો મને કોઈ વાંધો નથી પણ અલ્ટિમેટલી પ્રેઝન્ટેશન સામેવાળાને સમજાય એ રીતના હોવું જોઈએ જેમ હું તમને અહીંયા અત્યારે દાખલો સમજાઈશ તો તમને ઓટોમેટિક સમજાઈ જશે તો તમે પણ કંઈક પ્રેઝન્ટેશન કરો છો તો સામેવાળા સર જે પેપર ચેક કરે છે એને એટલીસ્ટ સમજાઈ જવું જોઈએ એને એવું ન થવું જોઈએ કે આ તો આવું આવું તો હું કે મારી લાઈફમાં ભણો પણ નથી ભણાયું પણ નથી એવું પ્રેઝન્ટેશન હોવું જોઈએ નહીં તો જો પેલા મેં ફોર્મેટ એક બનાવ્યું છે જેમાં સિમ્પલ તો કે અહીંયા ડેઝ એટલે અહીંયા હું લખીશ મંડે થર્સડે ટ્યુઝડે જે પણ ડેઝ આવે છે વીકના ડેઝ છે એ હું લખીશ પછી અહીંયા છે સ્ટાન્ડર્ડ અવર પર ડે કે સ્ટાન્ડર્ડ અવર કેટલું આપણને કીધું છે એ આપણને કીધું છે નોર્મલી એટ અવર્સ વર્ક કરે છે દેન આફ્ટર એક્ચ્યુઅલ અવર એ લોકો કેટલા વર્ક કરે છે એ આપણને ઓલામ ક્વેશનમાં ટેબલમાં આપ્યા છે હવે નોર્મલ રેટ એટલે કે ભાઈ આઠ કલાકનું તો એ લોકોને નોર્મલ રેટ જ મળશે તો કે યસ પછી આઠ કલાક કરતાં જેટલા પણ અવર્સ એ લોકો વધારે કામ કરશે એનું શું કહેવાશે તો કે ઓવર ટાઈમ કહેવાશે કારણ કે નોર્મલ ડ્યુટી એ લોકોની એટ અવર્સની છે એના કરતાં જેટલું પણ એ લોકો વધારે કામ કરશે એ શું કહેવાશે તો કે ઓવર ટાઈમ કહેવાશે હવે ઓવર ટાઈમમાં પણ એની પાસે વેજના બે ક્રાઇટેરિયા છે જો અપ ટુ નાઇન અવર્સ એ વર્ક કરશે એટલે કે એટ અવર્સ પછીની એક કલાક એને કેટલું વેજ મળશે તો કે એને એક કલાક વેજ મળશે કેટલું તો કે નોર્મલ રેટ પણ એ નવ કલાક કરતાં પણ વધારે કામ કરશે તો જેટલી પણ નવ કલાક કરતાં વધારેની છે એને એને કેટલું વેજ મળશે મળશે તો કે ડબલ એટલે કે જેટલું વેજ રેટ પર થયું છે એના કરતાં કેટલું મળશે તો કે ડબલ તો એ જોતા જઈએ તો સિમ્પલી પહેલા હું ડેઝ નામ લખી નાખું તો અહીંયા સિમ્પલી મંડે ટ્યુઝડે વેનેસડે વેનેસ્ટ ડે અને લાસ્ટ એન્ડ ફાઇનલ છે સેટરડે બરાબર આવી રીતના આપણને કીધું છે હવે જો સિમ્પલી અહીંયા આપણે જોતા જઈએ તો સ્ટાન્ડર્ડ અવર ફિક્સ ફોર ડે કેટલી કીધી છે તો કે જો તમને ક્વેશ્ચનમાં કીધું છે કે સ્ટાન્ડર્ડ અવર ફોર ડે ઇઝ એઈટ અવર્સ કે નોર્મલી એ લોકોને એટ અવર્સ આપણે સ્ટાન્ડર્ડ ગણીએ છીએ એ લોકો કામ કરે તો અહીંયા આપણે બધામાં લખી નાખીએ એટ હવે જો સેટરડે છે સેટરડે સેટરડે માં તમને ક્વેશ્ચન માં કીધું છે કે એ લોકો ફોર અવર્સ કામ કરે છે તો તમે એટ લખશો તો પણ અહીંયા કોઈ વાંધો નથી ફોર લખશો તો પણ કોઈ વાંધો નથી કારણ કે જો એના અલ્ટિમેટલી સ્ટાન્ડર્ડ અવર્સ સુધી એને કેટલું મળશે તો કે નોર્મલ રેટ મળશે તો હું અહીંયા લખું છું એટ બિકોઝ આપણે સ્ટાન્ડર્ડ તો કીધું છે કે નહીં એક દિવસમાં તમે સ્ટાન્ડર્ડ એટ અવર્સ વર્ક કરી શકશો હા એનાથી ઓછું કરશે તો એ લોકો એ લોકોને ઓછું વેજ મળશે હવે અહીંયા જોઈએ તો એક્ચ્યુઅલ અવર વર્કડ એ તમને ક્વેશ્ચનમાં જે આપ્યું છે એ બેઠે બેઠું તમારે લખવાનું છે તો એકચ્યુઅલ અવર્સ ટેક અન આઈધર વર્ક તમને કીધું છે કેટલું કીધું છે તો કે મંડેના કીધું છે ટેન ટ્યુસડેના કીધું છે નાઇન પછી વેનેસ્ડેના કીધું છે કેટલું તો કે એટ પછી થર્સ ડેના કીધું છે ટ્વેલ્વ ફ્રાઇડે ના કીધું છે નાઇન અને લાસ્ટ સેટર્ડે ના કીધું છે કેટલું તો કે ફોર છેલ્લે મારશો અલ્ટિમેટલી જયારે જરૂર પડે ત્યારે હવે નોર્મલ રેટ કેટલો છે તો કહેજો આઠ કલાક સુધી લોકોને નોર્મલ રેટ મળશે તો કે યસ તો અહીંયા નોર્મલ રેટે નોર્મલ અવર્સ કેટલી છે તો કે જો એઇટ અવર્સ એ લોકોને કેટલું મળશે તો કે નોર્મલ રેટ મળશે અહીંયા તો ફોર અવર્સ જ વર્ક કરે છે તો નોર્મલ રેટ એ ચાર કલાકનો જ મળશે ક્યારે તો કે સેટરડેના મંડેના એનો નોર્મલ રેટ એઇટ અવર્સનો તો મળશે જ ટ્યુઝડેના પણ એઇટ અવર્સનો મળશે બીકોઝ અહીંયા બધામાં એને મિનિમમ એઇટ અવર્સ તો વર્ક કરેલું છે હા વધારે પણ કરેલું છે તો એનું આપણે એને ઓવર ટાઈમ આપશું હવે અહીંયા જો ફર્સ્ટમાં મંડેના જોવા જાઓ તો મંડેના એકચ્યુઅલી વર્કર વર્ક કેટલું કરે છે તો કે ટેન અવર્સ વર્ક કરે છે હવે આપણે કીધું છે કે સ્ટાન્ડર્ડ અવર કરતા જેટલું પણ વધારે વર્ક એટલે કે ઓવરટાઇમ કરશે ઓવરટાઇમ નો મિનિંગ ઈજ થાય કે નોર્મલી આપણે જેટલા કલાકો તમને કીધેલા હોય એના વધારે કામ કરાવીએ તો એને શું બોલાય તો કે બોલે તો ઓવર ટાઈમમાં જો અપ ટુ નાઇન અવર્સ એટલે કે એટ અવર્સ કરતા એક કલાક જો વધારે કામ કરશે ને તો એની વધારાની કલાકના કેટલા વેજ મળશે તો કે નોર્મલ રેટથી મળશે તો અહીંયા ઓવર ટાઈમ એટ નોર્મલ રેટ કેટલું છે તો કે વન અવર એને શું મળશે તો કે નોર્મલ રેટ મળશે પણ અહીંયા એને કેટલા કલાક કામ કર્યું છે તો કે ટેન અવર્સ કામ કર્યું છે તો હજી એની એક કલાક એટલે નવ કલાક કરતા પણ વધારે એને એક કલાક કામ કર્યું છે તો એ મોર દેન નાઇન અવર્સની જેટલી પણ અવર્સ છે એનું એને કેટલું વેજેડ મળશે તો કે એને મળશે ડબલ તો અહીંયા પણ એક કલાક એવી છે જેનું એને ડબલ વેજ મળશે દેન આફ્ટર અહીંયા નાઇન છે તો અપ ટુ નાઇન સુધી તો એક જ અવર થઈ ઓવર ટાઈમની

તો અહીંયા જોવા જશો તો અહીંયા વન અવર એટલે કે જો અહીંયા બેનો ટોટલ નવ કલાક નવ કલાક સુધી તમે ઇનડાયરેક્ટલી જોવા જાવ તો એને કેટલું મળે છે તો કે નોર્મલ રેટ જ મળે છે હવે અહીંયા જોવા જાવ તો નવ કલાક કરતાં વધારે એને કેટલી કલાક કામ કરેલું છે વર્કર્સે તો કે થ્રી અવર્સ બિકોઝ નાઇન કરતાં વધારે એણે ટોટલ કામ કરેલું છે ટ્વેલ્વ અવર્સ નાઇન અવર્સ સુધી નોર્મલ રેટ પણ મોર દેન નાઇન અવર્સ કરતાં કેટલી અવર્સ છે તો કે થ્રી અવર્સ છે તો અહીંયા ઓવર ટાઈમ અલ્ટિમેટલી ફોર અવર્સનું ઓવરટાઇમ કરેલું છે એમાંથી વન અવર કે નહીં તો કે નોર્મલ ટાઈમ વાળી અને થ્રી અવર્સ કે નહીં તો કે ડબલ રેટ એટલે કે અહીંયા વન અવર નોર્મલ રેટવાળી અને થ્રી અવર્સ કયા રેટવાળી તો કે ડબલ રેટવાળી ધેન આફ્ટર હવે જોઈએ તો હવે આવ્યો ફ્રાઇડે હવે ના એકચ્યુઅલી કેટલા વર્ક કરે છે તો કે નાઇન અવર્સ હવે નોર્મલ રેટ છે એઇટ અવર્સ તો એણે કેટલી કલાક ઓવર ટાઈમ કર્યું તો કે વન અવર તો વન અવરનું તો એને શું મળે સિમ્પલી તો કે નોર્મલ રેટ જ મળે છે ધેન આફ્ટર ફાઇનલી શું છે તો કે હવે જો સેટરડે છે મે બી એ લોકોનો હાફ ડે હશે તો એણે કેટલી કલાક કામ કર્યું તો કે ફોર અવર્સ એકચ્યુઅલ અવર છે એટલે કે એને નોર્મલ રેટના પણ કેટલા મળશે તો કે ફોર અવર્સના મળશે તો અહીંયા ઓવર ટાઈમ તો શું ને સ્ટાન્ડર્ડ અવરે ટાઈમ મેચ નથી કર્યો તો ઓવર ટાઈમની તો વાત નથી થતી હવે અહીંયા આપણે ટોટલ મારતા જાય તો સિમ્પલી ઇટ ટેન પ્લસ નાઇન પ્લસ એટ પ્લસ ટ્વેલ્વ પ્લસ નાઇન પ્લસ ફોર કેટલો આન્સર આવે છે તો કે ફિફ્ટી ટુ તો અહીંયા ફિફ્ટી ટુ અવર્સ એકચ્યુઅલી વર્કર્સે કામ કરેલું છે ડ્યુરિંગ વીક હવે આપણે જોઈએ તો નોર્મલ રેટ હવે અહીંયા જો એટ પુમ્માલીસ તો અહીંયા ફોર્ટી ફોર ફોર્ટી ફોર અવર્સ છે એ લોકોની નોર્મલ થાય છે હવે ઓવરટાઇમ તમે જોવા જશો તો અહીંયા હવે ટોટલ મારવા જવાનો પણ અહીંયા સિમ્પલી લાગી જાય વન પ્લસ વન પ્લસ વન પ્લસ વન કેટલા થાય તો કે ફોર અવર્સ હવે ફોર અવર્સ એ લોકો ઓવર કર્યું છે પણ એનું એને કેટલું વેજ મળશે તો કે નોર્મલ રેટ થી વેજ મળશે આફ્ટર શું કીધું છે તો કે હવે અહીંયા જોવા જાવ કેટલા થશે એને કેટલું મળશે તો કે આ ચાર કલાક માટે કેટલું મળશે તો કે ડબલ મળશે એટલે કે ટેન રૂપીસ પર અવર એને વેજ રેટ મળશે હવે આપણે કરીએ કોનું કેલ્ક્યુલેશન તો કે વેજનું હજુ અહીંયા આપણે ઓલરેડી આ ટેબલ પ્રમાણે આપણે કોઈને પણ ઈઝીલી સમજાવી શકીએ કે વર્કર્સે કેટલી કલાક કામ કરેલું છે એમાંથી નોર્મલ રેટ કેટલો છે એટલે કે નોર્મલ અવર્સનો નોર્મલ રેટ કેટલો છે ઓવર નોર્મલ અવર્સ કેટલી છે અને ઓવરટાઇમ ડબલ વાળી કેટલી અવર્સ છે એ તમે ઈઝીલી શકો છો હવે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ વેજનું હવે કેલ્ક્યુલેશન ઓફ વેજીસ હવે અહીંયા જોવા જશો તો અલગ અલગ રીતના કે ત્રણ ટાઈપ આપણા બની એક તો નોર્મલ અવર્સ એટ નોર્મલ રેટ સેકન્ડ બેનું ઓવર અવર્સ એટ નોર્મલ રેટ એન્ડ થર્ડ બેનું ઓવર અવર્સ એટ ડબલ રેટ તો અહીંયા આવી રીતના આપણે મલ્ટિપ્લિકેશન કરતા જશું એને જેટલો વેજ મળે છે એ પ્રમાણે સિમ્પલી સૌથી પહેલા નોર્મલ વેજ તો એ નોર્મલ વેજ એને કેટલું મળવું જોઈએ તો કે નોર્મલ વેજ એને મળવું જોઈએ જેટલું નોર્મલ અવર્સ છે કેટલી છે તો કે ફોર્ટી ફોર અવર્સ છે ઇન્ટુ રેટ પર અવર કેટલો છે તો કે અહીંયા આપણે કીધું છે ફાઈવ રૂપીસ પર અવર તો ઇનટુ ફાઈવ હવે અહીંયા કેલ્ક્યુલેશન કરો ફોર્ટી ફોર ઇનટુ ફાઈવ કરો તો કેટલો આન્સર આવે તો આન્સર આવે તો આપણે લખી નાખ્યું ટુ ટ્વેન્ટી રૂપીસ દેન આફ્ટર સેકન્ડ શું કીધું છે આપણને આ અવર્ષ હવે આ અવર્ષ કેવી છે તો કે ઓવર ટાઈમ શોર્ટમાં ઓટી લખું છું ઓવરટાઇમ એટલે

ઓવર ટાઈમ ટાઈમ એટ ડબલ રેટ હવે એવું કેટલું છે તો કે એવી અવર્સ પણ કેલી છે તો કે ફોર હવે ફોર અવર્સ હવે નોર્મલ વેજ રેટ કેટલો છે તો કે ફાઈવ રૂપીસ પર અવર પણ એને શું મળે છે તો કે ડબલ મળે છે તો ફાઇવ ઇન્ટુ ટુ કેટલા થશે તો કે ટેન હવે અહીંયા જોવા જઈએ તો ફોર અવર્સના એને પર અવરના મળે છે ટેન તો ફોર ઇન્ટુ ટેન તો કેટલા થશે તો કે ફોર્ટી રૂપીઝ કેટલા થશે તો કે ફોર્ટી રૂપીઝ આવશે અહીંયા ટોટલ હવે આપણે ખાલી એને આપણે શું કરવાનું તો કે ટોટલ વેજ કેટલો મળે છે એ આપણે ફાઇન કરવાનો છે તો ટુ ટ્વેન્ટી પ્લસ ટ્વેન્ટી પ્લસ ફોર્ટી તો કેટલો આન્સર આવે તો કે ટુ એટી રૂપીઝ શું આવે તો કે ટુ એટી રૂપીઝ શું મળે છે તો કે ટોટલ વેજ મળે છે કોને તો કે વર્કર્સને તો અહીંયા આપણે લખી નાખીએ ટોટલ